નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવાડિયા આપ સૌનું વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી, જેની અંદર આપણું આજનું પ્રકરણ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જેની આપણે સમજણ મેળવીશું. અગાઉ ભાગની અંદર આપણે પ્રકરણને સમજણ મેળવી છે, હવે આગળ આપણે સમજણ મેળવીશું. તો અગાઉ ભાગની અંદર આપણે જોયું કે કેવી રીતે એમને 1947માં કેમ્બ્રિજમાં એટલે કે બીએસસીની પરીક્ષા 1940માં ઇંગ્લેન્ડની અંદર પાસ કરી, સાથે સાથે 1947માં એમને કઈ પરીક્ષા પાસ કરી, પીએચડીની પરીક્ષા પણ પ્રાપ્ત કરી. એમને કયા કયા વસ્તુઓમાં રસ હતો, કે બ્રહ્માંડ અને સૌરમંડળની અંદર જે ઘટનાઓ બની રહી છે, એ ઘટનાઓ એટલે કે કેવી રીતે કાર્ય કરી છે, આ બધા સૂર્ય છે, ગ્રહો છે, તારાઓ પોતાનું કાર્ય કેવી રીતે કરી રહ્યા છે, શું કેવી રીતે ક્રિયા કરી રહ્યા છે. એ રાત્રે ચમકે છે, દિવસે નથી ચમકતા, સૂર્યપ્રકાશ આપે છે દિવસે, રાત્રે નથી આપતો, આ બધુંનું કારણ જાણવા માટે એમને બચપનથી જ એટલે કે એમને ભૌતિકી અને કે વૈજ્ઞાનિક અને ગણિત અને ભૌતિકીમાં બહુ જ રસ હતો. સાથે સાથે એમને હિમાલયની ચોટી ઉપર એટલે કે પ્રયોગશાળા વૈજ્ઞાનિક સંશોધનો કરવા માટે એટલે કે હિમાલયની ચોટી ઉપર એટલે કે ગુલમર્ગની અંદર એમણે એક પ્રયોગશાળા સ્થાપિત કરી. પર પછી એમણે પોતે અમદાવાદની અંદર પોતાના નિજી કાર્ય માટે એટલે કે પોતે જાતે પોતાને પણ ભૌતિક એટલે કે ભૌતિક પ્રયોગશાળાનું વારંવાર જરૂરિયાત પડતી માટે એમણે અમદાવાદની અંદર પણ એક પ્રયોગશાળાની સ્થાપના કરી. સાથે સાથે 1947માં એમણે કાપડ મિલોની સાથે પણ એટલે કે કાપડ ઉદ્યોગના એટલે કે જે સમસ્યાઓ આવતી હતી એ સમસ્યાનું સોલ્યુશન માટે પણ એમણે પ્રયાસ કર્યો અને તેમણે એક મિલની સ્થાપના કરી. કઈ મિલ? તો અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશનની પણ સ્થાપના કરી. સાથે સાથે એમને કયા કયા વિષયોમાં રસ હતો, તો કે પરમાણુ શક્તિમાં, અંતરિક્ષ વિકિરણોમાં, સૂર્ય ગ્રહ તારા, પ્લાઝ્મા, ભૌતિકી અને ખગોળમાં પણ એમને કાર્ય કર્યા. હવે આપણે આગળ પ્રકરણને સમજણ મેળવીશું. સન 1961માં વે પરમાણુ ઉર્જા આયોગ કે સદસ્ય બનાવી ગઈ. હવે પરમાણુ એટલે કે પરમાણુ ઉર્જા એટલે કે પરમાણુ દ્વારા જે આપણે જે ઉર્જા બનાવી એટલે કે પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે સન 1961માં એમને પરમાણુ ઉર્જા આયોગ એટલે કે આપણે જે બોમ્બ બનાવીએ એ અને સાથે સાથે ઉર્જા પ્રાપ્ત કરીએ એમાં એટલે કે બધા જે પરમાણુ ઉર્જા એટલે કે પરમાણુથી જે કાર્ય કરવામાં આવે એવી ઉર્જા માટે એમને 1961માં એના સદસ્ય બનાવ્યા, એટલે કે એના સદસ્ય એટલે કે એમાં એક સભ્ય બનાવવામાં આવ્યા. કઈ સાલમાં? તો પરમાણુ ઉર્જામાં આયોગ વિભાગમાં એમને 1961માં એમને સદસ્ય એટલે કે એક સભ્ય બનાવવામાં આવે. ડૉક્ટર ભામા કી મૃત્યુ કે પશ્ચાત પરમાણુ ઉર્જા સ્થાનો કા ભાર યુવા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે કંધો પર હી આ ગયા. તમે જુઓ, મેં તમને કહ્યું હતું કે ડૉક્ટર ભામા કોણ હતું. મેં અગાઉ એમના બે મિત્ર હતા, સીવી રામન અને બીજા ડૉક્ટર હોમી ભામા, જે બે એમના સંબંધ એટલે કે એમના મિત્ર હતા અને સાથે સાથે એમના જીવન એટલે પ્રસંગની અંદર એમને મિત્ર એટલે મદદ પણ કરતા હતા. તો એવા એટલે કે પરમાણુ ઉર્જા, અહીંયા તમે જુઓ કે પરમાણુ 1961માં એમને પરમાણુ ઉર્જાના એમના સદસ્ય એક સભ્ય બનાવ્યા હતા. ત્યાંના એ લીડર હતા નહીં બરાબર, પરંતુ એક સભ્ય હતા. જે પરમાણુ ઉર્જાનો આયોગનો જે વિભાગ છે, જે ભાગ છે, એ વિભાગની અંદર એમને 1961માં એમને સદસ્ય બનાવવામાં આવે એટલે કે સભ્ય બનાવવામાં આવ્યા. પરંતુ ડૉક્ટર ભામા એટલે કે ત્યાંના મેન જે લીડર કહીએ, એ લીડર કોણ હતા? તો ડૉક્ટર ભામા હતા. અને તેમનું મૃત્યુ એટલે કે એમનું મૃત્યુ થયું કે એના પશ્ચાત એટલે કે એ મરી ગયા એના પછી એટલે કે પરમાણુ ઉર્જા સંસ્થાનું એટલે કે જે પરમાણુ ઉર્જા આયોગ વિભાગ હતું, જે પરમાણુ વિભાગ હતો, એ વિભાગનું સંપૂર્ણ ભાર કોના ઉપર આવી ગયો? યુવા એટલે કે કોણ હતું? યુવા એટલે કે યુવાન હતા. એ સમયે ડૉક્ટર વિક્રમ સારાભાઈ યુવાન હતા, વૃદ્ધ હતા નહીં. માટે યુવા વૈજ્ઞાનિક એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઉપર બધો જ ભાર આવી ગયો. તમે જુઓ કે પરમાણુ ઉર્જાના એમને સભ્ય હતા, પરંતુ એમના મિત્ર ડૉક્ટર ભામાનું મૃત્યુ થવાના કારણે એમને સમગ્ર ત્યાંને જે એનું સંચાલન કરવા માટે, એનું દેખભાળ, એનું કાર્ય કરવા માટે એટલે કે સંપૂર્ણ ભાર કોના પર આવી ગયો? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ કંધો ઉપર એટલે એમના ઉપર આવી ગયું. ઉન્હોની ભારતીય અનુસંધાન કેન્દ્ર કા ગઠન ક્યા? ડૉક્ટર વિક્રમ સારાભાઈને ઇસકે પહેલે અધ્યક્ષ બને. તો તમે જુઓ તો શું થયું? उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया और डॉक्टर विक्रम साराभाई इसके पहले અધ્યક્ષ બની. હવે સૌપ્રથમ હવે શું બન્યું કે જે મેં તમને કહ્યું કે મૃત્યુ પામ્યા પછી હવે કોઈપણ સંશોધનને સાચવા માટે એને અધ્યક્ષ બનવા જોઈએ. સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતો? ડૉક્ટર ભામા હતા. પરંતુ પછી એના અધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા? ડૉક્ટર વિક્રમ સારાભાઈને બનાવવામાં આવ્યા. તમે જુઓ કે એક વ્યક્તિ, એક બાળક બચપનથી એની ક્રિયાઓ અને કાર્યમાં એવો સફળ વ્યક્તિ
જેણે પોતે ગુજરાતમાં અમદાવાદ એમાં જન્મ લઈને એ ઇંગ્લેન્ડ ગયો, પોતાનો અભ્યાસ એને ક્યાં પૂરો કર્યો, ઇંગ્લેન્ડની અંદર પૂરો કર્યો અને ઇંગ્લેન્ડની અંદર અભ્યાસ પૂર્ણ કરી અને પોતે એટલે કે પોતે જે સમયે કોઈ ભણેલું ન હતું એ સમયે એને આટલું એટલે કે પીએચડી સુધી એને અભ્યાસ પૂર્ણ કર્યું અને પોતે સફળ વ્યક્તિ બન્યો. સાથે સાથે એને શું કર્યું કે જુઓ તમે કે જે અત્યારે તમે મેં તમને એક વાત કહી દઉં કે અત્યારે વૈજ્ઞાનિક ક્ષેત્રે જે આપણે સંશોધન કરી રહ્યા છીએ, જે આપણે સારી સફળતા મેળવી રહ્યા છીએ, એ સફળતાનું શ્રેય કોને જાય તે છે તો વિક્રમ સારાભાઈને છે. એમના કારણે જ આપણે અત્યારે સફળતા મેળવી શકાય છે. એટલે કે એમને પ્રયોગશાળા સ્થાપિત કરી, એમને અલગ અલગ બુકો જ્ઞાન એટલે કે જ્ઞાન એમને બાટ્યું કે જેના કારણે અત્યારે વર્તમાન સમયમાં આપણે એનો ઉપયોગ કરી અને આપણે એટલે કે એમની જે બુક છે એમના જ્ઞાન એટલે કે એમાં જે જ્ઞાન રહેલું તે શેના વિશે કે બ્રહ્માંડની અંદર, ગ્રહોની અંદર, પરમાણુ શક્તિની અંદર જે બધા જ્ઞાન રહેલું એ જ્ઞાનમાં વિશે એમને નવી નવી તર્કો એમની કેવી રીતે એનો પ્રયોગ કરી એનું સોલ્યુશન આ બધી જે માહિતી પોતાના આજે પણ એનો ઉપયોગ કરી આપણે એના સાથે સંશોધન કરી શકાય છે. એટલે એમની જ્ઞાન દ્વારા માહિતી દ્વારા આજે પણ આપણે એનું સંશોધન કરાય છે. હવે ડોક્ટર વિક્રમ એટલે કે પરમાણુ વિજ્ઞાન એ પણ એક વૈજ્ઞાનિકનો ભાગ છે. એટલે કે જે પરમાણુ ઉર્જા વિભાગ હતો, જે વૈજ્ઞાનિક એટલે કે સંશોધન પ્રયોગશાળા એટલે કે એક સંશોધન વિભાગ હતો, એ સંશોધનના વિભાગ એટલે કોણ હતા, ડૉક્ટર ભામા અધ્યક્ષ. એ ખાલી સભ્ય હતા પરંતુ ત્યાંના લીડર એટલે અધ્યક્ષ હતા નહીં, પરંતુ મૃત્યુ પછી એમનો સંપૂર્ણ ભાર એટલે કે એક પરમાણુ આયોગ વિભાગનો સંપૂર્ણ ભારને સંભાળી રાખવો એટલે શું કહેવાય, છતાં પણ એમને ગંઠન એટલે એ બધું અનુસંધાને કેન્દ્ર કરી જ્ઞાન જોઈ અને તેઓ યુવાન હોવા છતાં પણ એટલે કે તેમણે વિક્રમ સારાભાઈ એમની પહેલ કરી એટલે અધ્યક્ષ બનવા માટે એમને પહેલ કરી કે હા હું અધ્યક્ષ બની અને હું આને સંભાળીશ, પરમાણુ ઉર્જા આયોગ વિભાગને હું સંભાળીશ, એ માટે તેઓને શું કરી અધ્યક્ષ પછી બની. યહ ઉનકી અગવાઈ એવમ કથક પરિશ્રમ કા હિ પરિણામ હૈ કે ભારત મે દૂરસંચાર હવે દૂરદર્શન વ મોસમ વિજ્ઞાન કે લીએ પ્રક્ષેપિત અનેક ઉપગ્રહ અંતરિક્ષ મેં સફળતાપૂર્વક કાર્ય કર રહે હે. તમે જુઓ મેં તમને કહ્યું કે એના પછી એમને નવી નવી શોધો દ્વારા એટલે કે જ્યારે એઓ અધ્યક્ષ બન્યા એટલે કે પરમાણુ ઉર્જા વિભાગના અધ્યક્ષ બન્યા એના કારણે એમને નવી નવી સંશોધનો કર્યું એટલે કે મેં દૂરસંચાર એટલે કે દૂર રહેલા એટલે કે એક સ્થળથી બીજા સ્થળથી જે આપણે કહીએ છીએ નેટવર્ક કહીએ છીએ, નેટવર્કની શોધ કરનાર એટલે કે દૂરસંચાર એટલે કે દૂરદર્શન જે નેટવર્ક છે એમને સંશોધન કર્યું એટલે કે જે એમને શું કર્યું દૂરદર્શન જે આપણે સૌપ્રથમ કહીએ છીએ કે જે રેડિયો દ્વારા એટલે કે આકાશની અંદર એવો કે વસ્તુ છોડે કે જેના કારણે આપણે એને શું દૂરદર્શન દ્વારા માહિતી કે ત્યાં બોલાતી તો આપણને આપણા ઘર સુધી આપણે રેડિયો દ્વારા સાંભળવા મળતું, તો આ બધું શોધનાર સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો એટલે એમને પોતાનો પરિશ્રમ મહેનત એટલે કે આ મહેનત અને પરિશ્રમ કોનો છે, માત્ર એક જ વ્યક્તિનો પરિશ્રમ એટલે કે એમને સ્વયં મહેનત કરી ડૉક્ટર વિક્રમ સારાભાઈ અધ્યક્ષ બન્યા પછી ખૂબ જ પરિશ્રમ કરી અને એને પરિણામ હાંસલ કર્યું ભારતની અંદર એટલે કે દૂરસંચાલન એટલે કે એક સાથે મેં આકાશવાણી જે આકાશવાણી આપણે કહીએ છીએ ને એ એટલે કે આકાશવાણી એટલે કે કોઈ ભગવાન બોલે એ નહીં પણ આકાશવાણી એટલે કે જે આપણે રેડિયો દ્વારા સંચાલન થાય, રેડિયોમાં જે અવાજ પ્રસારણ થાય છે એટલે કે જે બોલવામાં આવે છે એ આકાશવાણી, જે આ આકાશવાણીનું જે સંશોધન કરનાર એ કોણ છે એટલે કે એમને કઈ કઈ વસ્તુનું શોધન કર્યું તો દૂરસંચાલનનું સંદર્ભે દૂરદર્શન જે આપણે જોઈએ સૌપ્રથમ દૂરદર્શન આપણે તે ચેનલો દ્વારા દૂરદર્શન ચેનલ ઉપર આપણે જે દૂરદર્શનનું આપણે જે ટીવીની અંદર જે સિરિયલ કાર્યક્રમ અથવા કોઈ પણ ન્યૂઝ સાંભળતા હતા અને જોવા મળતા હતા એ મોસમ પછી સાથે સાથે મોસમ વિજ્ઞાન એટલે કે મોસમ વિજ્ઞાન એટલે કે અત્યારે વર્તમાન સમયમાં મોસમ એટલે કે જે ઋતુઓ ચાલી રહી છે ચોમાસું શિયાળો અને આપણે જે ઉનાળા ઋતુને મોસમનું વાતાવરણ કેવું છે કે વરસાદની આપણે જે આગાહી કરીએ છીએ તાપમાનની આગાહી કરીએ છીએ આટલું બધું તાપમાન વધી જશે કે આટલી ઠંડી પડશે કે આટલો વરસાદ થશે એ બધું આ તાપમાનને શોધવા માટેનો પ્રયાસ કોને કર્યો છે જે અત્યારે કહે છે કે આપણે અત્યારે વર્તમાનમાં અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે આપણે કહી શકીએ છીએ કે બે દિવસ પછી આગાહી છે બહુ જ વરસાદ આવવાનું છે, તો આ આગાહી કરવાનું કારણ કેવી રીતે કરી શકે એ કે કેવી રીતે કરે મોસમ વિભાગની આધારે આપણે એ આગાહી કરી શકાય છે અને આ મોસમ વિભાગની આગાહીનું જે પાયો નાખનાર કોણ છે તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે કે જેના કારણે એમને સંશોધન એટલે કે એમને દૂરસંચાલક બનાવ્યું દૂરદર્શન બનાવ્યું એટલે કે આકાશવાણી સાથે સાથે એમને મોસમ વિભાગ એટલે કે જે આપણે આગાહી તાપમાનની આગાહી કરી શકાય ચોમાસાની એટલે કે વરસાદની આગાહી કરી શકાય સાથે ઠંડીની આગાહી કરી શકાય એટલે કે કયું પછી કયા પવનો એટલે કે કયા પવનો કઈ દિશામાં વળશે કયા પવનો કયા દિશામાં જવાના છે
કેટલું વાવાઝોડું આવશે કે નહીં આવે, એટલે કે જે આપણે જોઈ કહીએ છીએ અલગ અલગ જે વાવાઝોડા આવે છે ને જેના કારણે ઘણું અસંખ્ય નુકસાન થઈ રહ્યા છે, આ બધી શંકાઓને આપણે એટલે કે જે ઘટના બની નથી એ પહેલાં આપણને જાણ થાય છે. એ કેના કારણે જાણ થાય છે? તો મોસમ વિભાગને આધારે, એટલે કે મોસમ વિજ્ઞાનને આધારે થાય છે. એટલે એ વસ્તુનો જાણવા માટે સૌ પ્રથમ પ્રયાસ કોને કરે છે? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એટલે કે મોસમ વિભાગની પણ સંશોધન કર્યું, એટલે કે કામ કર્યું પૈકેલીએ પ્રેષિત. પછી ઉપગ્રહ, ઉપગ્રહ મેં તમને કહ્યું કે આપણા જે ગ્રહો છે એમને રહેલા જે ઉપગ્રહો છે એમને પણ અંતરિક્ષમાં, એટલે કે સાથે સાથે અંતરિક્ષ એટલે કે આકાશની અંદર, બ્રહ્માંડની અંદર જે ઉપગ્રહ રહેલા છે એ ઉપગ્રહ કેવી રીતે પોતે આકાશની અંદર, બ્રહ્માંડની અંદર કાર્ય કરી રહ્યા છે, કોને કેટલા ઉપગ્રહ છે, એટલે કે આપણા પૃથ્વીને કેટલા ઉપગ્રહ છે, મંગળને કેટલા ઉપગ્રહ છે, ગુરુને કેટલા ઉપગ્રહ છે, આમ દરેકને કેટલા કેટલા ઉપગ્રહ છે એ ઉપગ્રહ વિશેની જાણવાનો પ્રયત્ન કર્યો કે એક ઉપગ્રહ છે કે બે ઉપગ્રહ છે કે ત્રણ ઉપગ્રહ છે. આમ દરેક ઉપગ્રહને જાણવા માટે અંતરિક્ષ એટલે કે આકાશની અંદર એમને જાણ સફળતાપૂર્વક કાર્ય કર્યા, એટલે કે એમને એટલે કે દૂરસંચાલન એટલે કે દૂરદર્શનની સેવા માટે એમને મદદ કરી, સાથે સાથે એમને કયા કયા કાર્ય કર્યા એટલે કે મોસમ વિભાગની પણ એમને કાર્ય કર્યા અને પ્રત્યક્ષ એટલે સાથે સાથે કે બ્રહ્માંડની અંદર જે ઉપગ્રહ ગ્રહ ઉપગ્રહ સૂર્ય આ પણ પોતાની મોસમ એટલે કે કેવી રીતે મોસમ હંગાતે પોતાનું પોતે બદલાય છે, કેવી રાત્રે દિવસે કેવા બદલાય છે, મોસમ હંગાતે એમાં પરિવર્તન આવે છે, સાથે સાથે રાત દિવસમાં એમને કેવી રીતે એમને શું થાય છે, જેમ આપણને ઠંડી લાગતી હોય, આપણને તાવ આવ્યો અને ઠંડી લાગતી હોય, એમ આપણા શરીરમાં તાવ આવવાને કારણે ઠંડી લાગે છે, તો આવી રીતે અંતરિક્ષમાં એવું તો શું થઈ રહ્યું છે જેના કારણે આપણે પ્રકાશ મળે છે, સૂર્ય પ્રકાશ આપે છે, રાત્રેના સમયમાં નથી આપણે દિવસમાં આપે છે, રાત્રે ચંદ્ર આપે છે, તો આ બધું શું છે? આ બધા રહસ્ય જાણવા માટે એમને સફળતાના કાર્ય કર્યા છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ ને અપના સંપૂર્ણ જીવન ભારત કા તથા વિજ્ઞાન કે સમગ્ર વિકાસ કે લીએ સમર્પિત કર દિયા. ભારત કે વિકાસ મે ઉત્કૃષ્ટ યોગદાન કે લીએ વ ઉનકે કઈ રાષ્ટ્રીય ઓર આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કિયે. હવે જુઓ કે શ્રી વિક્રમ સારાભાઈના આટલા પ્રકરણની અંદર જે આપણે સમજણ મેળવી એ સમજણની અંદર શું હતું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ થયો, જન્મ થયા પછી એમના પિતા સાથે જે પ્રસંગ બન્યા એમની ઘટનાનું પ્રસંગનું આલેખન કર્યું, સાથે સાથે એમને અભ્યાસ પૂર્ણ કર્યો, કેવી રીતે એમને અભ્યાસ પોતાને પીએચડી એટલે કે મેટ્રિકની પરીક્ષાથી માંડીને એમને કઈ પરીક્ષા સુધી એટલે કે પીએચડીની પરીક્ષા પાસ કરી એ ત્યાં સુધીનું, સાથે સાથે એમને રહસ્ય જાણ્યા, પછી કેવી રીતે એકબીજાને એટલે કે જે આવડત રહેલી છે, જે ક્રિયાઓ રહેલી છે એટલે કે એમનામાં જે ગુણ રહેલા છે એ બહાર આવ્યા, અને એટલે કે એક મેટ્રિકની પરીક્ષાથી એટલે કે 1940માં મેટ્રિકની પરીક્ષા એટલે કે 1934માં એમને મેટ્રિક્સની પાસ પરીક્ષા પાસ કરીને 1947માં એમને પીએચડીની પરીક્ષા પાસ કરી, એટલે કે એમને જે ટૂંક સમયમાં કેટલો સરસ એટલે કે અભ્યાસ પ્રાપ્ત કર્યો એટલે કે પૂર્ણ કર્યો, સાથે સાથે સૌર્યમંડળના જટિલના જે કાર્ય કર્યા અને એમને કેવી રીતે ઉપકરણ એટલે કે પ્રયોગશાળાની સ્થાપના કરી, પછી કેવી રીતે ઉદ્યોગ ક્ષેત્રે વસ્ત્રધારણ એટલે કે વસ્ત્રના ક્ષેત્રે એમને મદદ કરી, પછી તેમણે પરમાણુ એટલે કે કઈ કઈ શક્તિઓમાં એમને એટલે કે પરમાણુ શક્તિઓમાં, વિકિરણોમાં, સૂર્યગ્રહોમાં કેમાં એમને રસ હતો એમાં એમને વધારે સંશોધન કરવાના પ્રયત્ન કર્યા, સાથે સાથે એમને અધ્યક્ષ પ્રમાણ વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ બધું તેમણે કર્યું એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ પોતાનું સંપૂર્ણ જીવન વિજ્ઞાન ક્ષેત્રે એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ પોતાનું સંપૂર્ણ જીવન એટલે કે સંપૂર્ણ જીવન શેમાં વિતાવેલું? વિજ્ઞાન ક્ષેત્રે એટલે કે વૈજ્ઞાનિક સંશોધનોમાં જ પોતાનું સમગ્ર જીવન એમણે સમર્પિત કર્યું. એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને સંપૂર્ણ જીવન અપના એટલે કે સંપૂર્ણ વિકાસ એટલે કે સમગ્ર વિકાસ અને એટલે કે એમને સમર્પિત પોતાનું સંપૂર્ણ જીવનનું યોગદાન એમણે આપ્યું હોય એટલે કે સંપૂર્ણ જીવનનું સમય એટલે કે યોગદાન એમણે કયા શેમાં સમર્પિત કર્યું છે? તો એમને વિજ્ઞાનમાં જ સમર્પિત કર્યું છે. એટલે કે ભારત કે વિકાસને ઉઠ્યો એટલે કે અત્યારે ભારતનો જે વિકાસ થઈ રહ્યો છે એટલે કે અત્યારે જે ભારત આપણે નવે નવે ઉપકરણો અત્યારે તમે પંખા, ટેકનિક, બેબી ફ્રીઝ આ બધી જે ઉપકરણોનું સંશોધન થયું છે ને અત્યારે તેનું આનંદ માણી રહ્યા છો, એ આનંદ માણવા બદલે એટલે કે જે વૈજ્ઞાનિક ઉપકરણો આપણે જે બનાવીને અત્યારે વર્તમાન જે આપણે ઇલેક્ટ્રોનિક સાધનો કે પંખા છે, ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ છે આ બધું જે ઉપયોગ કરી રહ્યા છે એ કરી રહ્યા છે, પરંતુ સૌ પ્રથમ એટલે કે આ બધા એનું આપણે જે અત્યારે વિકાસ કર્યા, સાથે સાથે પરમાણુ ઊર્જા જે બોમ્બ છે જે આ બધા જે બનાવવાનું જે આપણે બનાવી રહ્યા છે એમાં
સારી એવી સફળતા મેળવવાના માટેનું સૌ પ્રથમ કે પગથિયા અત્યારે મેળવી રહ્યા છે, તો એનું કારણ શું છે? તો કે ઉત્કૃષ્ટ યોગદાન કોનું સૌ પ્રથમ કે આપે, એટલે કે એમને યોગદાન કોને આપ્યું? ડૉક્ટર વિક્રમ સારાભાઈએ યોગદાન આપ્યું છે, એટલે કે અહીંયા કહેવામાં આવ્યું છે. સાથે સાથે એમને સન્માન, હવે કોઈ પણ વ્યક્તિ મહાન કાર્ય કરતું હોય, સારા કાર્ય કરતું હોય, તો એમને શું આપવામાં આવે? એટલે કે સન્માનિત કરવામાં આવે. તમે જીવનની અંદર જો સારા કામ કર્યા હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારા પિતા તમારા કે તમારી માતા પિતા તમને શાબાશી આપશે, બેટા સારું કર્યું, ગુડ. આ રીતે તમને તમને વારંવાર કહેતા હશે કે જો તમે જ્યારે પણ કંઈક સારું કામ, તો બેટા સારું કામ કર્યું, ગુડ કામ કર્યું. આ રીતે તમને વારંવાર બોલવામાં આવતું હશે. તો એવી જ રીતે જીવન એટલે કે જન્મથી એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ જ્યારે એટલે કે પોતે અધ્યક્ષ બન્યા ત્યાં સુધી પોતે સારા એવા કાર્ય કર્યા અને વૈજ્ઞાનિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાસિલ કરી, માટે એમને અલગ અલગ પુરસ્કારો પણ આપવામાં આવ્યા. એટલે કે રાષ્ટ્રીય ક્ષેત્રે તો ખરી, પણ આંતરરાષ્ટ્રીય રીતે એટલે કે રાષ્ટ્રમાં તો ખરી, એટલે કે રાષ્ટ્રની અંદર તો આપવામાં આવ્યું, પણ આંતરરાષ્ટ્રીય પણ એમને સન્માનિત પ્રાપ્ત કરવામાં એટલે કે સન્માન કરવામાં આવ્યું છે. જે આપણે પ્રકરણને અહીંયા સુધી રાખીશું, નવા ભાગમાં ફરી મળીશું. ધન્યવાદ.